મહેસાણા ખાતે દીકરીના પ્રેમ લગ્નને લઈને યોજાશે મહાસંમેલન પ્રેમ લગ્નમાં મા બાપની સહી ફરજિયાતને લઈને મહાસંમેલન યોજાશે આગામી સત્યાવીસમી આઠ બે હજાર બાવીસના રોજ આ સંમેલન યોજાશે તમામ સમાજ પાસેથી ઠરાવ મંગાવવામાં આવ્યા છે જેમાં અઢાર વર્ષની દીકરી પ્રેમ લગ્ન કરે તો મા બાપની સહી ફરજિયાત કરવામાં આવે માતા પિતાની સંમતિ સિવાય લગ્ન કરવા માંગતી યુવતીની ઉંમર પચીસ વર્ષ હોવી જોઈએ અને પચીસ વર્ષની યુવતીમાં બાપની સંમતિ વગર લગ્ન કરે તો સંપત્તિમાં હક નહીં મળે મા બાપની સ્થાવર તેમજ જંગમ મિલકતમાંથી તેને ફારગતી આપવી તે પ્રકારના નિયમોને લઈને આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે અમને વિચારના અંતે અમે તમામ ગુજરાતના તમામ જાતિ જ્ઞાતિ માત્ર હિન્દુ સમાજોને એકત્રિત કરીને એ નાના મોટા ગોળના જે જે ગામડાઓના પ્રમુખ મંત્રીઓને બોલાવીને આ બાબતમાં સંમત હોય તેવા લોકોનું એક મોટું અધિવેશન બોલાવી અને આવતા દિવસોમાં સરકારમાં વિધેયક પસાર કરીને કાયદામાં ફેરફાર કરવો એવી એક અમારી એક વિચારસરણા ચાલે છે ને એના માટે શનિવારે અમારા ચોરાસી કડવા પાટીદાર સમાજના સંકુલમાં અમે આ તમામ પ્રમુખ મંત્રીઓને એક મહાસંમેલન બોલાવીને આ ત્રણ બાબતો કે દીકરી પોત અઢાર વર્ષની જે વય મર્યાદા છે લગ્ન કરવાની એ લગ્ન જો અઢાર વર્ષની દીકરી લગ્ન કરે પ્રેમ લગ્ન કરે તો એમાં મા બાપની સંમતિ હોવી ફરજિયાત છે અમદાવાદ શહેર કોટડામાં જૂની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી દિલીપસિંહ ચૌહાણ નામના યુવકને ગોળી વાગી સહદેવસિંહ તોબન નામના વ્યક્તિએ આ ફાયરિંગ કર્યું હતું શહેર કોટડા પોલીસે હત્યાના પ્રયાસો ગુનો નોંધ્યો છે રાજકોટમાં એક યુવકના આપઘાતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા ગ્રીનલેન્ડ ચોક નજીક યુવકે આપઘાત કર્યો તેણે હેવી ટ્રક નીચે પડતું મૂકીને મોતને વહનું કર્યું ટ્રકને આવતો જોઈને યુવકે પડતું મૂક્યું હતું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં સિટી બસમાં કોલેજિયન સગીરાની છેડતી કરવામાં આવી ઓફ માં ફરવા નીકળેલા ત્રણ કરી હરકત લાભ ઉઠાવી સાથે અડપલા કર્યા માતા રસ્તા વચ્ચે ઉભી રહી છતાં બસ રોકાય નહીં મૈધરપુરા પોલીસે આ છેડતી તેમજ ધાક ધમકીનો ગુનો નોંધ્યો છે શાહરુખ શેખ જયદીપ પરમાર અને સમીર શાહની કરી છે ધરપકડ સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક ઘટના સામે આવી જેમાં પોલીસ અને પબ્લિક વચ્ચે થયું ઘર્ષણ સુરતના ઉધના વિસ્તારમાં શ્રીજીના આગમન દરમિયાન પોલીસ અને ભક્તો વચ્ચે ઘર્ષણ સર્જાયું ડીજે બંધ કરાવવા આવેલી પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું પોલીસે શ્રીજી પર દંડો મૂક્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે વલસાડના તિથલ રોડ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાતા ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડ્યો હતો કેટલાક મંડળો ડીજે સાથે ગણપતિની મૂર્તિ લઈને નીકળતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે ડીજે બંધ કરાવી ઓપરેટરનું લેપટોપ પણ કબજે કર્યું હતું સમગ્ર મામલાની જાણ ધારાસભ્ય ભરત પટેલને થતાં તેઓની પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઘટનાની જાણ થતા સીટીપીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચી મામલો શાંત પાડ્યો હતો બનાસકાંઠાના થરાદમાં બની બાળ તસ્કરીની ઘટના ગરીબ પરિવારની કિશોરીને ચાલીસ હજારમાં ખરીદવામાં આવી ચાર લાખમાં વેચે તે પહેલા પોલીસે કાર્યવાહી કરી લુણાવાડાની કિશોરીને થરાદના ડેલ ગામમાં લવાઈ હતી કિશોરીના માતાપિતા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે થરાદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે